જામનગરમાં એસપી દીપેન ભદ્રનની આગેવાનીમાં ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગ વિરુદ્ધ મિશન શરૂ કરવામાં આવ્યું છે। જયેશ પટેલ સહિત 14 લોકો સામે ગુજસી ટોક અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ 14 આરોપીઓ પૈકી ઝડપાયેલા 11 આરોપીઓ હાલ જેલ હવાલે છે। દરમિયાન આરોપીઓના રિમાન્ડ અને પોલીસની તપાસમાં ચોંકાવનારા નામ સામે આવ્યા હોવાની ચર્ચા છે। જામનગરમાં ફરજ બજાવી ચૂકેલા એક ઉચ્ચ પોલીસ અધિકારીનું નામ પણ આ પ્રકરણમાં ગાજતું થયું છે। આ પ્રકરણમાં સમગ્ર મુદ્દે પોલીસ દ્વારા મૌન સેવી ગુપ્તતા જાળવવામાં આવી રહી છે, પરંતુ પોલીસ પુરાવાઓ એકઠા કરી જામનગરના પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારી પર સકંજો કસી રહી હોવાની પણ ચર્ચા છે। આગામી દિવસોમાં આ પ્રકરણમાં વધુ સ્ફોટક ઘટનાક્રમ સામે આવે તેવી સંભાવના છે। જામનગરમાં કોરોનાનું કાળચક્ર દિવાળીના પાવન દિવસે પણ અટક્યું નથી। શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 દર્દીઓના મૃત્યુ થયા છે। દિવાળીના તહેવારોની બેફિકર ઉજવણીને પગલે કોરોનાનું સંક્રમણ વધવાનો ભય છે। આજે આસો મહિનાની અમાસ એટલે કે દિવાળીનું મહાપર્વ છે। સમગ્ર દેશમાં દિવાળીની રોનક જોવા મળી રહી છે। જામનગરમાં પણ બજારમાં ભારે ભીડ જોવા મળી હતી। કોરોના અને લોકડાઉનથી બંધનના અનુભવમાંથી પસાર થયેલા લોકો મન ભરીને ઉજવણી કરવા આતુર છે। કદાચ એટલે જ જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળી રહ્યો છે। નોબત સર્વે વાચકો, દર્શકો અને ચાહકોને દિવાળીની સુરક્ષિત ઉજવણી કરવા અનુરોધ કરે છે।